મારામારીની ઘટનામાં વકીલ જસુભાઈનું મોત થતાં વકીલોએ આરોપી તરફ કેસ ન લડવા ઠરાવ્યો. ભરૂચ બોલાવ વિસ્તારમાં 17/12/2020 રોજ બનેલ મારામારીની ઘટનામાં વકીલ જસુભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત થતાં તાત્કાલિક ધોરણે વકીલ હોદ્દેદારોએ જિલ્લા ન્યાયાલય સંકુલ સામે બેઠક બોલાવી આરોપી તરફે કેસ ન લડવા માટે ઠરાવ્યું હતું. જસુભાઈ જાદવ એ અમારા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્ય છે. અમે વર્ષોથી એમને ઓળખીએ છીએ. જેઓ કર્મચારી તરીકે પણ ફરજ બજાવતા હતા ન્યાયાલયમાં. આજે જે એમની સાથે જે ઘટના બની છે દુઃખદ છે. પ્રશાસને આ અંગે યોગ્ય ન્યાય આપવો જોઈએ. ખરેખર જે દિવસથી એમની સાથે આ ઘટના બની ત્યારથી જો પ્રશાસન એક્ટિવ થઈને આરોપીઓને સખતમાં સખત રીતે એમને જો પકડી લીધા હોત તો આજે આવી ઘટનાની અંદર આટલો મોટો ભરૂચ શહેરની અંદર આટલી મોટી ઘટના બની ના હોત. અમે પણ એવું નક્કી કરેલું છે અમારા વકીલ મિત્રોએ કે જસુભાઈની સામે જેમણે હુમલો કરેલો છે એવા લોકોની વકીલાત કરવા માટે કોઈ પણ વકીલ હવે ન્યાયાલયમાં એમના તરફી રહેશે નહીં. આરોપી તરફે કોઈ વકીલ ભરૂચ બહારના જે સભ્ય હશે તે લોકો રહેશે નહીં એવું અમે ઠરાવીએ છીએ. અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને એના માટે પણ અમે પ્રશાસનને પણ ન્યાય મળે, પ્રશાસન અમારી તરફે રહીને આરોપીને તાત્કાલિક પકડે એવું અમે માંગણી કરીએ છીએ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.